હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુત્રી અજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં અભ્યાસ કરવાના છીએ. જેમાં આપણે આગળના વિડીયોમાં છે એ સ્વાધ્યાય 11.1ની થિયરી જોઈ હતી. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1ના દાખલા જોવાના છીએ. દાખલા નંબર પહેલો જોઈએ આપણે કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે કે 4 કલાક માટે 60 રૂપિયા લે, 8 કલાક માટે 100 રૂપિયા, 12 કલાક માટે 140 અને 24 કલાક માટે 180 રૂપિયા લેવામાં આવે છે. તો ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસવાનું છે. કે આ બધા છે એકબીજાના સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસવાનું છે. કે એમનો ગુણોત્તર છે એ સમાન મળે છે કે 4 કલાકને અને પૈસાનો જ આપણે રૂપિયા જાય પછી 60 એનો ગુણોત્તર કરીએ, પછી 8 કલાકને 100નો કરીએ, પછી 12 કલાકને 140નો કરીએ અને 24 કલાકને રૂપિયા 180નો ગુણોત્તર કરીએ તો એ સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસવાનું છે. તો આપણે જોઈએ, તેની પહેલાં તમે પ્લે સ્ટોરમાં જશો એટલે શાળા મિત્ર નામની એપ આવશે, બરાબર. આને ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારે દરેક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે. દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા જ ધોરણ જોવા મળશે. આપણે જે ધોરણમાં અભ્યાસ કરતા હોય એમાં પ્રવેશ કરવાનો છે. ત્યારબાદ તમે પ્રવેશ કરશો એટલે આવું પેજ બતાવશે જેમાં તમારે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરવાનું રહેશે. પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરશો એટલે આપણે જે ક્લાસમાં હશું, ધોરણમાં હશું, એના બધા જ વિષયો આપણને જોવા મળશે. આપણે ગુજરાતી ઉપર જોવામાં આપણે ક્લિક કરીશું એટલે આપણને આ પ્રકારનું એક પેજ જોવા મળશે જેમાં આપણે જે પાઠ જોવો હોય, પહેલો, બીજો, ત્રીજો, એમાં આપણે ક્લિક કરવાનું, વિડીયો ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણે પહેલાંમાં વિડીયો ઉપર ક્લિક કરીશું એટલે તમને વેદ ડિજિટલ એજ્યુકેશનની બતાવે તેમાં તમારે ક્લિક કરવાનું છે એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે જેમાં ચેપ્ટર 1ના ભાગવાઇઝ બધા જ વિડીયો તમને જોવા મળશે. તો એના વિડીયો જોવા ઉપર ક્લિક કરશો એટલે આપણને જે ભાગનો આપણે વિડીયો જોઈએ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે આ શાળા મિત્રમાં ધોરણ 3 થી 12ના બધા જ વિડીયો છે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં જોવા મળશે. તો આપણે આપણા મિત્રો અને સગા સંબંધીઓને પણ કહીએ કે શાળા મિત્રો ડાઉનલોડ કરે અને વેદ ડિજિટલમાં વિડીયો જુએ. તો આપણને શું કીધું છે, હવે જોઈએ દાખલો કે રેલવે સ્ટેશન પર કાર પાર્કના દર નીચે પ્રમાણે છે તો તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. આપણે કોષ્ટક લખી નાખીએ કે સમય આપીએ એક, એને આપણે એક્સમાં લખીએ સમયને, X1, X2, X3 અને એક રૂપિયાવાળો લખી નાખીએ એક શું છે વાય, બરાબર. હવે સમય કેટલો છે, 4 કલાક. કેટલા રૂપિયા લેશે તો કે 60 રૂપિયા. પછી તો કે 8 કલાક કેટલા તો કે 100 રૂપિયા લે. 8 કલાક માટે 100, 12 કલાક માટે 140 રૂપિયા, પછી 24 કલાક માટે 180 રૂપિયા, બરાબર. હવે આપણે આને X1 નામ આપીએ, આને X2, આને X3, X4, Y1, Y2, Y3 અને Y4. આપણે શું નામકરણ આપી દીધું કે 4 કલાક છે ને X1 નામ આપી દીધું અને એના માટે 60 રૂપિયા અને Y1 એનું આપણે સમપ્રમાણમાં છે કે નહીં આપણે બધાને ચકાસવાનું છે. તો આપણે પહેલાં X1 અને Y1નો આપણે ગુણોત્તર લઈ લઈએ કે કેટલો આવે છે. X1 બરાબર કેટલા છે, 4, Y1 બરાબર 60, કેટલા એકના છેદમાં 15. આનો ગુણોત્તર કેટલો આવ્યો X1 ને Y1નો, X1ના છેદમાં Y1 બરાબર 1 ના છેદમાં 15. હવે આપણે 8 કલાક અને 100 રૂપિયાવાળા માટે ગુણોત્તર લઈ લઈએ કે X2 ના છેદમાં Y2. X2 બરાબર કેટલા છે તો કે 8 કલાક, Y2 બરાબર 100 રૂપિયા, 4 × 2 તો 4 × 2 = 8 લખી શકાય અને 4 × 25 100, 100, 4, 4 કેન્સલ તો જવાબ કેટલો મળ્યો, 2 ના છેદમાં 25. તો X2 ના છેદમાં Y2 કેટલો મળ્યો, 2 ના છેદમાં
પચીસ, એવી રીતે એક્સ થ્રીના છેદમાં વાય થ્રી મેળવી લઈએ. આપણે તો ગુણોત્તર મેળવવાનો છે ને, એટલે સમપ્રમાણમાં છે એકબીજા સાથે કે નહીં, છે કે નહીં તે ચકાસવાનું છે. એક્સ થ્રીના છેદમાં વાય થ્રી, બારના છેદમાં 140 બરાબર. હવે 6 × 2 લખાય બરાબર, અને 40 ને 70 × 2 બે કેન્સલ, હજી લખાશે 3 × 2 35 × 2, તો જવાબ કેટલો મળે? 3 ના છેદમાં 35, એક્સ થ્રીના છેદમાં વાય થ્રી. 100 ના છેદમાં વાય 1, 1 ના છેદમાં 15, 100 ના છેદમાં વાય 2, 2 ના છેદમાં 25, 100 ના છેદમાં વાય 3, 3 ના છેદમાં 35. એવી રીતે 4 ને વાય 4 નો આપણે ગુણોત્તર લઈ લઈએ, 24 ના છેદમાં 180 બરાબર. હવે 24 એટલે 6 × 24 બરાબર, 6 × 3 = 18, 6 × 30 6 કેન્સલ થશે, 2 ના છેદમાં અહીંયા હજી ભાગ પડશે, 2 × 2 = 4 અને 2 × 15 = 30, તો 2 ના છેદમાં 15, તો 4 ના છેદમાં 4 કેટલો મળ્યો? 2 ના છેદમાં 15. 100 ના છેદમાં 1, 1 ના છેદમાં 15, 2 ના છેદમાં 2, 2 ના છેદમાં 25, 3 ના છેદમાં 3, 3 ના છેદમાં 35, 4 ના છેદમાં 4, 2 ના છેદમાં 15. આપણે સમપ્રમાણમાં છે એમ ક્યારે કહી શકીએ કે જો 100 ના છેદમાં 1 બરાબર 2 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 4, ચારેયનો જવાબ કેટલો સરખો મળે, તો આપણે કહી શકીએ કે આપેલો જે પાર્કિંગનો દર છે તેમને અનુરૂપ સમય સાથે કેવો છે? સમપ્રમાણમાં. પણ આપણે બધાનો જવાબ કેવો મળે છે? જુદો જુદો. 1 ના છેદમાં 15, 2 ના છેદમાં 25, 3 ના છેદમાં 35 અને 2 ના છેદમાં 15. જવાબ કેવો મળે બધાનો? જુદો જુદો. તો આપણે કહી શકીએ કે ઉપરોક્ત પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે નહીં બરાબર. તો આપણે લખી નાખવાનું નીચે કે પાર્કિંગનો દર સમય સાથે સમપ્રમાણમાં છે નહીં, સમપ્રમાણમાં નથી બરાબર, અથવા એમ લખો સમપ્રમાણમાં નથી. કારણ કે આપણે 100 ના છેદમાં 1 બરાબર 2 ના છેદમાં 2 કે બરાબર 100 ના છેદમાં 3 કાંઈ મળતું નથી, એટલા માટે સમપ્રમાણમાં છે નહીં. હવે દાખલા નંબર 2 જોઈએ કે એક રંગના મૂળ મિશ્રણમાં 8 ભાગમાં 1 ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલું છે, તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. મૂળ મિશ્રણના કેટલા છે? 8 ભાગ, એમાં 1 ભાગ લાલ રંગનો મેળવ્યો છે અને મિશ્રણ તૈયાર કર્યું છે, તો આપણે બીજા મૂળ મિશ્રણ કેટલું છે કે જેમાં 4 ભાગ લાલ રંગ નાખીને મિશ્રણ તૈયાર કર્યું, 7 ભાગ લાલ રંગ નાખીને મિશ્રણ તૈયાર કર્યું, 12 ભાગ અને 20 ભાગ, આ આપણે મેળવવાનું છે કે મૂળ મિશ્રણ કેટલું છે કે જેમાં 4, 7, 12 અને 20 ભાગનો કેટલો લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કર્યું છે. તો આપણે જોઈએ બરાબર. હવે આને આપણે નામ આપી દઈએ, લાલ રંગને X, મૂળ મિશ્રણને Y. તો આ X1, X2, X3, X4 અને X5 થઈ જશે. આ શું થઈ જશે? Y1, Y2, Y3, Y4 અને Y5 બરાબર. તો જેમ જેમ લાલ રંગ વધતો જશે એનો ભાગ બરાબર, એવી રીતે એનું મૂળ મિશ્રણ પણ વધતું જશે. તો આપેલી સ્થિતિ એમ આપણે લખી શકીએ કે આપેલી સ્થિતિ કેવી છે? સમપ્રમાણમાં છે. આપેલી સ્થિતિ કેવી છે? સમપ્રમાણમાં. એટલે જો 100 ના છેદમાં 1 નો ગુણોત્તર જે મળશે એ જ 100 ના છેદમાં 2 નો હશે, એવી રીતે એ જ 100 ના છેદમાં 3 નો હશે, 4 ના છેદમાં 4 નો હશે બરાબર. તો બધાનો ગુણોત્તર કેવો થશે? સરખો થશે. તો આપણે લખીએ 100 ના છેદમાં 1 બરાબર 2 ના છેદમાં 2 બરાબર 3 ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 4 બરાબર 5 ના છેદમાં 5. આ આપણો બધાનો ગુણોત્તર કેવો મળશે? સરખો, કારણ કે આપેલી સ્થિતિ કેવી છે? સમપ્રમાણમાં છે. હવે આપણને 100 ના છેદમાં 1 કેટલો આપ્યો છે? 1 ના છેદમાં 8. 100 ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 8 આ આપણને આપી દીધું છે.
આપણે એક્સ વાય ટુ મેળવવાનો છે, વાય થ્રી, વાય ફોર અને વાય ફાઈવ. આપણે લખીએ હવે જો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ. એક્સ વનના છેદમાં વાય વન બરાબર કેટલું છે? એકના છેદમાં આઠ. હવે એક્સ ટુ આપણને આપેલું છે, કેટલું છે? ચાર. અને વાય ટુ આપણે મેળવવાનું છે બરાબર. હવે આ વાય ટુ છે એ ભાગાકારમાં છે, ડાબી બાજુ આવશે તો કેવું થશે? ગુણાકારમાં. વાય ટુ ગુણ્યા એકના છેદમાં આઠ બરાબર ચાર. તેથી વાય ટુ બરાબર એ જ રીતે અહીં આઠ છે ભાગાકારમાં છે, જમણી બાજુ જશે તો ગુણાકારમાં ચાર ગુણ્યા આઠ. તો વાય ટુ બરાબર આઠ ચાર અઠા બત્રીસ. આપણને વાય ટુ કેટલો મળ્યો? બત્રીસ. જ્યારે એક્સ ટુ બરાબર ચાર હશે ત્યારે વાય ટુનું મૂલ્ય કેટલું હશે? બત્રીસ. વાય ટુ કેટલો હશે? બત્રીસ બરાબર. હવે એવી જ રીતે વાય થ્રીનું મૂલ્ય મેળવવાનું છે, વાય ફોરનું અને વાય ફાઈવનું. આપણને એક્સ થ્રી કેટલો આપ્યો છે? સાત. તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ થ્રીના છેદમાં વાય થ્રી. એક્સ વનના છેદમાં વાય વનનું મૂલ્ય કેટલું છે? એકના છેદમાં આઠ. એક્સ થ્રી બરાબર તો કે સાત, અને વાય થ્રી તો આપણે ગોતવાનો છે બરાબર. તે જ હવે વાય થ્રી છે એ જમણી બાજુ અને ભાગાકારમાં છે, ડાબી બાજુ આવશે તો કેવું થશે? ગુણાકારમાં. વાય થ્રી ગુણ્યા એકના છેદમાં આઠ બરાબર સાત. હવે એકના છેદમાં આઠ છે એ ડાબી બાજુ છે અને ગુણાકારમાં છે, જમણી બાજુ હશે તો એકના છેદમાં આઠ છે સાત ગુણ્યા આઠ, જમણી બાજુ હશે ભાગાકારમાંથી ગુણાકારમાં. તેથી વાય થ્રી બરાબર સાત અઠા છપ્પન. તો વાય થ્રી કેટલા મળશે? છપ્પન. વાય ટુ બત્રીસ મળ્યા. વાય થ્રી બરાબર છપ્પન. હવે એક્સ ફોર બરાબર બાર આપ્યા છે તો આપણે વાય ફોર મેળવવાનો છે. એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ફોરના છેદમાં વાય ફોર. એક્સ વનના છેદમાં વાય વનનું મૂલ્ય કેટલું છે? એકના છેદમાં આઠ. એક્સ ફોરનું મૂલ્ય કેટલું છે? બાર. અને વાય ફોર મેળવવાનો છે બરાબર. હવે વાય ફોર છે ભાગાકારમાં છે, ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં એકના છેદમાં આઠ બરાબર બાર. હવે વાય ફોર એક આમ નામ આઠ છે ભાગાકારમાં છે, જમણી બાજુ થશે તો ગુણાકારમાં બાર ગુણ્યા આઠ. વાય ફોરનું મૂલ્ય કેટલું મળશે? બાર અઠા છન્નું. એવી જ રીતે આપણે વાય ફોર મેળવી લઈએ. વાય ફોર મળી, વાય ફાઈવ મેળવી લઈએ. હવે કે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ. એક્સ વનના છેદમાં વાય વનનું મૂલ્ય આપણને ખબર છે એકના છેદમાં આઠ. એક્સ ફાઈવનું મૂલ્ય કેટલું છે? વીસ. તો વાય ફાઈવ મેળવવાનો છે બરાબર. વાય ફાઈવ છે એ ભાગાકારમાં છે, ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં. વાય ફાઈવ ગુણ્યા એકના છેદમાં આઠ બરાબર વીસ. તેથી વાય ફાઈવ બરાબર કેટલા થશે? વીસ ગુણ્યા આઠ. વાય ફાઈવ બરાબર એકસો ને સાઠ. વાય ફોર બરાબર છન્નું. વાય ફાઈવ બરાબર એકસો ને સાઠ. છન્નું ને એકસો સાઠ. તો જ્યારે એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કર્યું ત્યારે મૂળ મિશ્રણ કેટલા ભાગનું છે? આઠ ભાગનું. એવી રીતે ચાર ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરશે ત્યારે મૂળ મિશ્રણ કેટલું હશે? બત્રીસ ભાગનું બરાબર. એવી રીતે સાત હશે ત્યારે છપ્પન, બાર હશે ત્યારે છન્નું, વીસ ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરશે ત્યારે મૂળ મિશ્રણનો ભાગ કેટલો હશે? એકસો ને સાઠ. તો આપણને સમપ્રમાણની સ્થિતિમાં હોય ત્યારે આપણને ગુણોત્તર ખબર છે કે બધાનો ગુણોત્તર કેવો થાય સમાન. એકસોના છેદમાં વાય વન બરાબર કે એકસો ના છેદમાં વાય ટુ બરાબર કે બધાનો ગુણોત્તર કેવો મળે? સરખો. તો આપણે એકસોના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ બરાબર એક્સ થ્રીના છેદમાં વાય થ્રી બરાબર એક્સ ફોરના છેદમાં વાય ફોર બરાબર એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ આ મૂકીને
આપણે બધાનો જવાબ મેળવી શકીએ. આપણને 32, 56, 96 અને 160 મળે છે, બરાબર. હવે દાખલા નંબર 3 જોઈએ. પ્રશ્ન 2માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ. હવે અહીંયા જો એક ભાગ માટે કેટલું આપી દીધું છે, 75 મિલી મૂળ મિશ્રણ, બરાબર. તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ, તો આ આપણે મેળવવાનું છે. પ્રશ્ન 2માં જો લાલ રંગના પદાર્થનો એક ભાગ માટે 75, તો લાલ રંગનો એક ભાગ એના માટે કેટલું મૂળ મિશ્રણ છે, 75. તો 1800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે, તો આપણે લખીએ લાલ રંગ અને મૂળ મિશ્રણ. લાલ રંગનો કેટલો ભાગ છે, 1, એના ભાગમાં મૂળ મિશ્રણ કેટલું છે, 75 મિલી. તો 1800 મિલી મૂળ મિશ્રણ ક્યાં હોય, 1800 મિલી મૂળ મિશ્રણ. તો લાલ રંગનો પદાર્થ કેટલો, કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે, અને આપણે નામ આપી દઈએ એક્સ, બરાબર. તો આપણે આ એક્સ મેળવવાનો છે કે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. જેમ લાલ રંગનો ભાગ વધશે તેમ એના મૂળ મિશ્રણના ભાગમાં પણ વધારો થાય છે, એટલે આપણે લખી શકીએ આપેલી સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં છે. બરાબર, આપેલી સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં. તેથી આનું જેટલું મૂલ્ય હશે, આનો જેટલો ગુણોત્તર હશે, એટલો જ આનો હશે. આપણે લખી શકીએ હવે 1/75 બરાબર 1/1800 બરાબર 1/75 બરાબર 1/1800. આનો જેટલો ગુણોત્તર હશે એટલો જ આનો ગુણોત્તર હશે, કારણ કે આપેલી સ્થિતિ કેવી છે, સમપ્રમાણમાં. તો હવે આપણે આગળ જોઈએ, તેથી 1800 છે ક્યાં છે, ભાગાકારમાં છે, તો એ બાજુ આવશે તો ગુણાકારમાં 1800 × 1/75 બરાબર એક્સ. હવે આ એક્સને હું આ બાજુ લખું પહેલાં અને 1800 × 1/75 લખું તો કાંઈ જવાબમાં ફેર પડે નહીં. આ હું છે 1800 × 75 કરીએ આપણે, 75 × 2 = 150, 8 માંથી 5 જાય તો 3, કેટલા મળ્યા, 300. 75 × 3 = 300, જવાબ કેટલો મળ્યો, 24. એક્સ બરાબર 24. તો લાલ રંગ કેટલા ભાગનો છે, 24 ભાગનો હશે, ત્યારે તેનું મૂળ મિશ્રણ કેટલા ભાગનું થશે, 1800. જો લાલ રંગના પદાર્થનો એક ભાગ હોય ત્યારે મૂળ મિશ્રણ 75 મિલી થતું હોય, તો એક્સ બરાબર કેટલો મળ્યો, 24. કે 24 ભાગ માટે લાલ રંગ હોય 24 ભાગનો, ત્યારે મૂળ મિશ્રણ કેટલું થાય, 1800. તો આપણને અહીંયા કેટલો મળ્યો, એક્સ બરાબર 24, કે જ્યારે મૂળ મિશ્રણ કેટલું થશે, 1800 મિલી. તો આજે આપણે આ વિડીયોમાં આ દાખલા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં આગળના દાખલા જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.